મૌલાના સલમાન અઝહરી 3 દિવસના રિમાન્ડ પર. જૂનાગઢ અને સામખિયાળી ખાતે ભડકાઉ ભાષણ મામલે રાજકોટ જેલમાંથી કબજો લઈ સામખિયાળી પોલીસે મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કર્યા બાદ ભચાઉ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. જૂનાગઢ ખાતે ભડકાઉ ભાષણ કર્યાને મામલે મુંબઈના ઘાટકોપરમાંથી ગુજરાત એટીએસે ધરપકડ કરી ગુજરાત લાવી જૂનાગઢ પોલીસને સોંપાયા બાદ મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢ પોલીસે રિમાન્ડ પર લીધા હતા. ત્યારબાદ કચ્છના સામખિયાળી ખાતે પણ ભડકાઉ ભાષણ મામલે નોંધાયેલી ફરિયાદને અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસે મૌલાના સલમાન અઝહરીનો કબજો લઈ આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયું હતું. પોલીસ દ્વારા આ મામલે મૌલાના 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી, પરંતુ અદાલતે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ દ્વારા ગુજરાતમાં શાંતિ ડહોળવાના પ્રયાસ કરનાર મૌલાનાની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે સામખિયાળી ખાતે 31 જાન્યુઆરીના રોજ યોજાયેલા એક કાર્યક્રમમાં મૌલાના સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કર્યાનો આરોપ છે. આ મામલે કાર્યક્રમના આયોજક એવા એક યુવાનની પણ ધરપકડ કરાઈ છે, જેને પણ 4 દિવસના રિમાન્ડ પર લેવાયો છે. એ નોંધનીય છે કે મૌલાના સલમાન અઝહરીનો વધુ એક 11મી તારીખે મોરબી ખાતે કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ આ કાર્યક્રમ થાય તે પહેલાં જ ગુજરાત પોલીસે મૌલાનાની અલગ અલગ 2 મામલામાં ધરપકડ કરતા હવે આગામી સમયમાં આ મૌલાનાના કાર્યક્રમને ગુજરાતમાં ક્યાંય પણ મંજૂરી મળે તેવી શક્યતા નથી. અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ દ્વારા. આજરોજ સામખિયાળી પોલીસ દ્વારા મુફતી સલમાન અઝહરી સાહેબને ભચાઉની કોર્ટમાં શર્મા સાહેબની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને સામખિયાળી પોલીસ સ્ટેશન દ્વારા તેમના તપાસ કરનાર શ્રીએ 14 દિવસની રિમાન્ડની માંગણી કરતા નામદાર શર્મા સાહેબની કોર્ટે મુફતી સલમાન અઝહરી સાહેબની 3 દિવસની રિમાન્ડ ગ્રાન્ટ કરેલી છે, જેથી 100% રિમાન્ડની મંજૂરી આપેલ નથી અને જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે તે મુજબ તેમને પાલન કરવાનું રહેશે તેવું નામદાર શ્રી ભચાઉની કોર્ટે હુકમ કરેલ છે.